વંચિત વર્ગોનો વિકાસ થતા પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું હવે વચેટિયાઓ દૂર થતા સીધી ખાતામાં જ મળી રહી છે સહાય, સાથે જ કહ્યું વંચિતોના વિકાસથી જ પૂર્ણ થશે વિકસિત ભારતનું સ્વપ્ન. લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતમાંથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ લીધો ભાગ. ડિજિટલ ઇન્ડિયા તેમજ આત્મનિર્ભર ભારતની દિશામાં દેશની હરણફાળ. સ્માર્ટફોન, કમ્પ્યુટર, એટીએમ તેમજ વાહનોમાં ઉપયોગમાં લેવાતી ચીપનું હવે રાજ્યના ધોલેરા અને સાણંદમાં થશે ઉત્પાદન. પ્રધાનમંત્રી દ્વારા 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરાતા હવે દુનિયાભરમાં વાગશે ભારતનો ડંકો. ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં સર્જાશે અનેક રોજગારીની તકો. સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર ચીપનો ઉપયોગ થતા ભારતની શક્તિમાં થશે વધારો. દિલ્હીમાં પરિવહન સુધારાની દિશામાં સરકારનું વધુ એક પગલું. મેટ્રો રેલના 2 કોરિડોરને આપી મંજૂરી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પ્રસાર ભારતીની ન્યૂઝ શેરિંગ સેવા પીબી શબ્દનો કર્યો શુભારંભ. દૂરદર્શન સમાચાર અને આકાશવાણીની સંબોધિત વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ કરી લોન્ચ. લોકસભા ચૂંટણી માટે ભાજપે કરી ઉમેદવારોની બીજી યાદી. નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લડશે ચૂંટણી. હમીરપુરથી અનુરાગસિંહ ઠાકુર તો મુંબઈ ઉત્તરથી પિયુષ ગોયલને અપાઈ ટિકિટ. બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ. હસમુખ પટેલ, રંજનબેન ભટ્ટ ફરી એકવાર લડશે લોકસભા ચૂંટણી. ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ. સુરતથી મુકેશ દલાલ તો ભાવનગરથી નીમુબેન બાંભણીયાને અપાઈ લોકસભાની ટિકિટ.